વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 8ના વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 8, કોષ રચના અને કાર્યો. કોને કહેવાય કોષ? એની રચના કેવી હોય છે? એના કાર્યો કેવા હોય છે? એ આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કાં તો નિર્જીવ છે. આપણને ખબર છે કે જેમાં જીવ છે એને સજીવ કહેવાય અને જેમાં જીવ નથી એ નિર્જીવ કહેવાય. સજીવો એટલે કે આપણે બધા, બરાબર છે? આપણે બધા એટલે કે મનુષ્ય આવી જાય, પ્રાણીઓ આવી જાય, જીવજંતુ આવી જાય, સરીસૃપ આવી જાય, પક્ષીઓ આવી જાય, વનસ્પતિ આવી જાય, દરિયાઈ પ્રાણીઓ છે, દરિયાની અંદર જે સજીવો છે એ તમામ, જેનામાં જીવ છે, પછી વાયરસ બેક્ટેરિયા બધા આવી જાય, આ બધા સજીવો કહેવાય. તો નિર્જીવ તો કે આપણે સ્કૂલે જઈએ તો બોર્ડ છે, દીવાલ છે, લાકડું છે, પંખો છે, કબાટ છે, જે હલનચલન કરી શકતા નથી, જે શ્વાસ લઈ શકતા નથી, એ બધા નિર્જીવ છે. પહાડ, જમીન, બરાબર છે? ઓકે, તો હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી આજુબાજુ સજીવો છે અને નિર્જીવો પણ છે. સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે જે તમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો, જેને કોષ કહેવાય. બરાબર છે? આપણે આપણા અંગો છે એનો રચનાત્મક મૂળભૂત એકમ કયો છે? તો કે કોષ છે, જેને અંગ્રેજીમાં સેલ કહેવાય. કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરીએ છીએ અથવા તો કરી શકીએ. જેવી રીતે ઈંટોની જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે. જેવી રીતે આપણું ઘર છે, બરાબર, એ ઘર છે એ ચાર દિવાલ ભેગી થઈ અને એક ઓરડો બને છે, એક રૂમ બને છે. તો આ ચારેય દિવાલની વાત કરી તો આ દિવાલ ચારમાંથી કોઈ એક દિવાલની અત્યારે થોડીક વાર પૂરતી વાત કરો તો કોઈ એક દિવાલ છે એ એક કરતાં વધારે ઈંટ ભેગી થઈ અને એક દિવાલ બને છે, એવી એક કરતાં વધારે દિવાલ ભેગી થઈ એક રૂમ બને છે, એક કરતાં વધારે રૂમ ઓરડા ભેગા થઈ એક આખું મકાન ઘર બને છે. તો આખે આખું મકાન અને ઘર એનો નાનામાં નાનો એકમ કયો કહી શકાય? તો કે ઈંટ કહી શકાય. તો એવી જ રીતે આપણે માનવ શરીર છે, કોઈ પ્રાણીઓ છે, કોઈ પણ સજીવનો નાનામાં નાનો એકમ કયો કહી શકાય? તો કે એને કોષ કહેવાય. કોષ છે એ નાનામાં નાનો એકમ છે, નાનામાં નાનો ઘટક છે. ઓકે, કોષની શોધ કોણે કરી છે? તો કે રોબર્ટ હુક. ખાસ અંડરલાઈન કરી નાખજો, યાદ રાખજો, રોબર્ટ હુકે. ક્યારે? તો કે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. બૂચ શું છે? તો કે એક પ્રકારનું વૃક્ષ છે, એ વૃક્ષની છાલ, વૃક્ષનું થડ હોય એની છાલ, એનો પાતળો છેદ એટલે કે બ્લેડથી એને આડો છેદ, જેમ આપણે કેમ બટેટાની ચિપ્સ પાડીએ એવી રીતે આની, બૂચનું વૃક્ષ છે એના થડનો પાતળો છેદ એટલે કે પાતળી વેફર જેવો છેદ લીધો અને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો માઇક્રોસ્કોપની મદદથી અભ્યાસ કર્યો. બૂચ એ વનસ્પતિના છાલનો એક ભાગ છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો, તેને સૂક્ષ્મદર્શકની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક નાના ખાના જેવી અથવા તો વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા. રોબર્ટ હુકે 1665માં બૂચ જે વૃક્ષ છે એનો થળનો આડો છેદ લઈ અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો અને એને જોયું. તો એ રચના કોના જેવી હતી? તો કે
મધમાખી હોય એનો મધપૂડો કેવો હોય? તો કે નાના નાના પાસ પાસે નાના નાના ઘણા બધા ખાના હોય, તો એના જેવી રચના જોવા મળતી. જો અહીંયા રોબર્ટ હુક દ્વારા જે નિહાળવામાં જે આવ્યા હતા, એ બૂચના અલગ અલગ નાના નાના કોષો છે, આ નાના નાના ખાના છે એને કોષ તરીકે વર્ણવવામાં આવ્યું. કોણે વર્ણન કર્યું? તો કે રોબર્ટ હુકે. બરાબર, અસંખ્ય ખાના જેવી રચના જોવા મળે છે. તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા તો વિભાજિત પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. હુકે પ્રત્યેક ખાનાને શું નામ આપ્યું? તો કે કોષ. હુક દ્વારા જોવામાં આવેલા આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. બરાબર છે, આ જે કોષો એને જોયા પણ એ કેવા હતા? તો કે મૃત હતા. રોબર્ટ હુકે જોયા એ કોષની વાત કરીએ છીએ. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જોઈ શકાયા. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના અને કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી જ શક્ય થઈ શક્યું. ચાલો કોષની વાત કરીએ. ઇમારત માટે ઈંટ તેમજ સજીવો માટે કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. મૂળભૂત સંરચનાત્મક એકમ કોને કહેવાય? તો કે સંરચનાત્મક એટલે કે રચનાત્મક પણ કહી શકો, કે એક કરતા વધારે કોષો ભેગા થઈ અને સજીવ શરીરની રચના થાય છે. તો એનો મતલબ એ કે સજીવ શરીરની રચના માટે રચનાત્મક એકમ કયો કહેવાય? તો કે કોષ, કારણ કે એક કરતા વધારે કોષો ભેગા થાય અને સજીવ બને છે. એવી જ રીતે ઇમારત છે એ પણ એક કરતા વધારે ઈંટ ભેગી થઈ અને ઇમારત બને છે. તો એનો મતલબ એમ કહી શકાય કે ઇમારત બનાવવા માટેનો મૂળભૂત રચનાત્મક એકમ કયો? તો કે ઈંટ. બરાબર છે, આકૃતિ 8.2 એ અને બી જોઈ શકાય. જો આકૃતિ 8.2 એ છે એ ઈંટોની દિવાલ છે, જ્યારે બી છે ડુંગળીનું પળ છે. તમે જ્યારે ડુંગળી સુધારતા હોય તો ડુંગળીની ખાલી માત્ર ને માત્ર છાલ તમારે કાઢવાની, ડુંગળીની છાલ કાઢી અને કોઈ એકાદું પળ ઉખેડવાની કોશિશ કરશો તો કોઈ બે પળ વચ્ચે એક પાતળું આછું એક છાલ આવેલી હોય, સાવ પાતળી આછી, વધારે ખેંચવામાં આવે તો એ છાલ તૂટી જાય, સાવ આછી હોય પતલી. તો એ આછી પતલી છાલનો આડો છેદ લઈ અને માઇક્રોસ્કોપની મદદથી જોવામાં આવે તો ડુંગળીના કોષો જોવા મળે છે. કેવા જોવા મળે છે? તો અહીંયા આકૃતિ 8.2 બી આકૃતિ આપી છે, જે ડુંગળીના પળના કોષો જોવા મળે છે. જો જોઈ શકાય કે જે ઈંટોની દિવાલ હોય છે એના જેવા જ ડુંગળીના પળ એટલે કે ડુંગળીના કોષો આવેલા હોય છે, સેમ ટુ સેમ એના જેવા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ઓકે. તો આ પ્રકારે કોષ હોય છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન આકાર અને કદ અલગ હોય છે, તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી થોડાક જુદા હોય, એટલે કે દરેક સજીવના કોષો છે એ થોડા થોડા જુદા હોય છે. પરંતુ બધા જ સજીવો છે એ કોષોના બનેલા છે એ તો પાકું જ છે. બધા સજીવો શેના બનેલા હોય છે? તો કે કોષોના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. બરાબર છે, મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલ છે અથવા તો કોષોનો સમૂહ છે? તો કે મરઘીનું ઈંડું છે એ એક જ કોષનું બનેલું હોય છે. ખાસ યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછે કે મરઘીનું ઈંડું કેટલા કોષનું બનેલું? તો કે એક જ કોષ છે, તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખે સરળતાથી જોઈ શકાય છે. હવે સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. બરાબર છે, તો એ જોઈએ. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે? તો તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે, જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકે. માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવાથી આપણને શું ફાયદો થાય? તે કોઈ પણ નાની સૂક્ષ્મ વસ્તુ હોય એને અત્યંત વિશાળ સ્વરૂપમાં મોટી કરીને આપણે જોઈ શકાય
છે, જેથી સરળતાથી આપણે એની રચના જોઈ શકીએ, એનો આકાર જોઈ શકીએ, એનું કદ જોઈ શકીએ, એની સંખ્યા જોઈ શકીએ. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. અભિરંજક શું હોય છે? તો કે અભિરંજક એક પ્રકારનું એવું રંગીન પદાર્થ છે, એક પ્રકારનું એવું પ્રવાહી છે, જેની મદદથી કોષો છે એ રંગીન બની જાય છે, જેથી કરીને આપણે સરળતાથી કોષોની અંદરની રચના આપણે જોઈ શકીએ, અભ્યાસ કરી શકીએ. પૃથ્વી ઉપર લાખો સજીવો છે, તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે. ભિન્ન એટલે કે અલગ અલગ હોય છે. તેમના રંગ, સોરી, તેમના અંગો, અંગો એટલે કે હાથ, પગ, મસ્તક, બરાબર, એને તેમના અંગો, એનો આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્ન હોય છે. ચાલો તેમાંથી કેટલાકનો અભ્યાસ કરીએ. ઓકે, કોષની સંખ્યા, નંબર ઓફ સેલ, બરાબર. શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો? આ કોષો છે, આ સંખ્યા છે, અબજો ખરવોમાં હોય છે. તમને ખબર નહીં હોય કે કોઈ ઊંચું વૃક્ષ એમાં કોષોની સંખ્યા કેટલી હોય, તો કે અબજો ખરવોમાં હોય છે. એવી જ રીતે હાથી છે, હાથી જેવું મોટું પ્રાણી, એમાં પણ કોષોની સંખ્યા અબજોમાં હોય છે, ખરવોમાં હોય છે, એના કરતાં પણ વધારે હોય છે. તો વિચાર કરો, આટલા બધા એક ઊંચા વૃક્ષમાં આટલા બધા જો કોષો આવેલા હોય, તો કોષો કેટલા સૂક્ષ્મ હશે અને કેટલા પાસ પાસે ગોઠવાયેલા હશે, વિચાર કરો ખાલી. તમે જે રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે, કોષોના જુદા જુદા સમૂહ એક પ્રકારના કાર્યો કરે છે. કોષોના જુદા જુદા સમૂહ છે એ અનેક પ્રકારના, અનેક એટલે કે અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે. એક અબજ એટલે કે 100 કરોડ થાય, 1 કરોડ એટલે કે 100 લાખ થાય. આ યાદ રાખી લેજો ભાઈ. 1 અબજ એટલે કેટલા કરોડ થાય? તો કે 100 કરોડ થાય. અને 1 કરોડ એટલે કેટલા લાખ થાય? તો કે 100 લાખ થાય. જે સજીવોના શરીર 1 થી વધારે કોષોના બનેલા હોય છે, તેને બહુકોષીય એટલે કે મલ્ટીસેલ્યુલર સજીવ કહેવાય છે. ખાસ યાદ રાખજો, બહુ એટલે કે 1 કરતાં વધારે, બરાબર છે. તો જે સજીવોના શરીર છે 1 થી વધારે કોષોના બનેલા છે, તો તેને બહુકોષીય સજીવ કહેવાય. એને અંગ્રેજીમાં મલ્ટીસેલ્યુલર કહેવાય. જે મલ્ટીસેલ્યુલર છે, 2 શબ્દનો બનેલો છે. મલ્ટી એટલે કે બહુ, અને સેલ્યુલર એટલે કે કોષીય. બહુકોષીય સંરચના કહેવાય. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાંય પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે. તમને ખબર નહીં હોય કે કોઈ પણ સજીવનો જન્મ થાય છે, એ સજીવનો જન્મ ની શરૂઆત છે, એ માત્ર ને માત્ર એક જ કોષની બનેલી હોય છે. પછી સમય જતાં આ કોષ છે એ વિભાજન થાય. વિભાજન એટલે કે 1 માંથી 2 કોષ ઉત્પન્ન થાય, 2 કોષમાંથી 4 કોષ ઉત્પન્ન થાય, 4 કોષમાંથી 8, 8માંથી 16, 16માંથી 32, 64. એવી રીતે કોષોની સંખ્યા બમણી વધતી જાય છે, પણ એની શરૂઆત તો એક જ કોષથી બને. દાખલા તરીકે હાથી છે, તો હાથીના બચ્ચું એટલે કે મદનિયાનો જન્મ થાય, તો એની શરૂઆત છે એ એક જ કોષની બનેલી છે. મનુષ્ય છે, મનુષ્ય જે માતાના ગર્ભમાં જ્યારે બાળકનું બનવાની શરૂઆત થાય છે, ત્યારે એ માત્ર ને માત્ર એક જ કોષની બનેલી છે, જે અંડકોષ તરીકે ઓળખાય છે, બરાબર છે. ફલિત અંડકોષ છે એ વિભાજન પામી અને તે દરમિયાન, વિકાસ દરમિયાન કોષની સંખ્યામાં વધારો કરે છે. આકૃતિ 8.3 એ અને બી ને જુઓ. આકૃતિ 8.3માં 2 પ્રકારના સજીવો છે, સૂક્ષ્મ સજીવો છે, જે નરી આંખે જોઈ શકતા નથી. આકૃતિમાં મોટી કરીને આપી છે. એમાં 2 સજીવો છે. એમાં આકૃતિ એ છે, એનું નામ છે અમીબા. એની માના બા નહીં, બરાબર, અમીબા છે. આકૃતિ બી છે, પેરામિશિયમ છે. આ ખૂબ જ સૂક્ષ્મ છે, જે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે, બરાબર છે. બંને સજીવો એક જ કોષના બનેલા છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે એક જ કોષના બનેલા સજીવોના કોઈ ઉદાહરણ આપો, તો તમારે કહેવાનું કે અમીબા અને પેરામિશિયમ, એક જ કોષ ધરાવતા સજીવો એક કોષીય સજીવો કહે છે. એક કોષીય સજીવ,
જો હમણાં આપણે વાત કરીએ એક કરતાં વધારે કોષો ધરાવતા સજીવોને બહુકોષી કહેવાય, જેને અંગ્રેજીમાં મલ્ટી સેલ્યુલર કહેવાય, મલ્ટી એટલે કે બહુ, સેલ્યુલર એટલે કે કોષીય, એવી જ રીતે એક કોષ ધરાવતા સજીવોને એક કોષી કહેવાય, જેને અંગ્રેજીમાં યુનિસેલ્યુલર કહેવાય, યુનિ એટલે કે એક, સેલ્યુલર એટલે કે કોષીય, યાદ રાખશું આપણે. એક કોષી સજીવો પણ એ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે, બરાબર છે. એક કોષી સજીવો જેવા કે અમીબા છે એ ખોરાકનું અંતગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. અમીબા છે, અમીબા એટલે કે જો અહીંયા આકૃતિ આપી છે, અમીબાનો આકાર કેવો છે તો કે અનિયમિત છે, કોઈ ચોક્કસ આકાર નથી, ગમે તેવો આકાર છે, બરાબર, કોઈ ચોક્કસ આકાર નથી. અમીબા છે એ કેમ આપણા શરીરમાં અલગ અલગ પ્રકારની ક્રિયા થાય, પાચનની ક્રિયા થાય, શ્વસનની ક્રિયા થાય, ઉત્સર્જનની ક્રિયા થાય. પાચનની ક્રિયા એટલે કે ખોરાક આપણા શરીરમાં ગ્રહણ કરીએ છીએ, ભૂખ લાગે એટલે ગ્રહણ કરીએ પછી આપણા શરીરમાં પાચન થાય. ઉત્સર્જન એટલે કે આપણા શરીરમાં જે અપાચિત વધેલો ખોરાક છે એ શરીરની બહાર ત્યાગ કરીએ છીએ. પછી શ્વસનની ક્રિયા, શ્વાસોશ્વાસ એટલે કે ઓક્સિજન લઈએ છીએ, CO2 બહાર કાઢીએ. રુધિર પરિવહનની ક્રિયા એટલે કે આપણે આખા શરીરમાં હૃદયમાંથી રુધિર એટલે કે લોહી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અંતગ્રહણ, અંતગ્રહણ એટલે કે ખોરાકને બહારથી અંદરની તરફ લેવો. તો એવી જ રીતે એક કોષી સજીવ અમીબા પણ આ બધી ક્રિયા કરે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પ્રજનનની ક્રિયા એટલે કે બાળક બનવાની ક્રિયા. બાળક ત્યારે જ બને જ્યારે પ્રજનનની કોઈ બે સજીવો, નર અને માદા સજીવો વચ્ચે પ્રજનનની ક્રિયા થાય. બહુકોષીય સજીવોમાં આ બધા જ કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે. બહુકોષીય સજીવો છે, જો એક કોષીય સજીવમાં તો એક જ કોષનું બનેલું છે અને બધી ક્રિયા એ એક કોષ દ્વારા થાય, પણ બહુકોષીય સજીવ હોય, આ બહુકોષીય સજીવમાં કોઈ એક કરતાં વધારે કોષો ભેગા થઈ અને એક પ્રકારનું ચોક્કસ કાર્ય કરે છે, એક કરતાં વધારે ભેગા થયેલા કોષોને પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એમ પણ કહી શકો કે કોષોના સમૂહ એ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ છે એ ભેગી થઈ કોઈ એક અંગ બનાવે છે. દાખલા તરીકે હાથ છે એ અંગ છે, મસ્તક છે અંગ છે, પગ છે અંગ છે, કમર છે અંગ છે, બરાબર. તો કોષો ભેગા થાય, પેશી બનાવે, પેશી ભેગા થઈ અને અંગો બનાવે, અને અંગો ભેગા થઈ આખે આખું એક સજીવ શરીરની રચના કરે, બરાબર છે. ઓકે, કોષોનો આકાર જોઈએ. શેપ ઓફ સેલ, શેપ એટલે કે આકાર, સેલ એટલે કે કોષ. ઓકે, આકૃતિ 8.3 એને જુઓ, તેમાં બતાવ્યા પ્રમાણે આકૃતિ 8.3 એ શું છે તો કે અમીબા. એમાં બતાવ્યા પ્રમાણે આકૃતિને તમે કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરશો? તમે કહી શકશો કે તેનો આકાર અનિયમિત છે. તમને પૂછવામાં આવે અમીબાનો આકાર કેવો છે તો કે અનિયમિત છે. વાસ્તવમાં અમીબાનો કોઈ ચોક્કસ નિશ્ચિત આકાર હોતો નથી, તે તેના આકાર છે સતત બદલ્યા કરે છે. આપણે આપણો આકાર સતત બદલ્યા કરી તો કે ન બદલી શકીએ, પણ અમીબા એવો સજીવ છે કે તેનો આકાર છે એ સતત બદલ્યા કરે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્તનનું અવલોકન કરો, જેને ખોટા પગ કહેવાય છે. ખોટા પગ કોને કહેવાય તો કે જો અહીંયા આકૃતિમાં આ જે લાંબા લાંબા બહાર નીકળેલી આ રચના છે, જો અમીબા છે ને એમાં ખરબચડી બહાર નીકળેલી રચના છે, એ રચનાને ખોટા પગ કહેવાય. આ અમીબા છે એ જ્યારે ખોરાક મેળવો હોય ત્યારે આ ખોટા પગો છે એ ઉત્પન્ન કરે છે, જેને પ્રવર્તો પણ કહેવાય. જેવું કે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો કે આ પ્રવર્ધક ગતિ કરતી વખતે ખોરાકનું અંતગ્રહણ કરતા સમયે દેખાય છે, પછી તે ખોટા પગ છે અદ્રશ્ય થઈ જાય. ખોટા પગ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે ખોરાક મેળવવો હોય ત્યારે, બરાબર છે, અથવા તો શરીરમાંથી અપચિત ખોરાકને દૂર કરવો હોય ત્યારે. પોતાનો આકાર બદલાવાથી અમીબાને કયો લાભ થયો તો કે ખોરાક મેળવી શકે છે, અંતગ્રહણ કરી શકે. અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગને નિર્માણ થવાથી બને છે, તે તેને ગતિ કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે છે. ખોટા પગનું કાર્ય શું છે તો કે કેમ પાણીમાં માછલી છે
એ મીન પક્ષ દ્વારા, એની આજુબાજુ જે મીન પક્ષ હોય એના દ્વારા તે પાણીમાં તરી શકે છે, એક જગ્યાથી બીજી જગ્યાએ હલનચલન કરી શકે છે, જઈ શકે છે. એવી જ રીતે અમીબામાં જે ખોટા પક્ષ છે એના દ્વારા તે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે અને ખોરાક પણ મેળવી શકે છે, જે મુખ જેવું કાર્ય કરે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેત કણ એટલે કે WBC, વ્હાઇટ બ્લડ સેલ. મનુષ્યનું જે રુધિર હોય ને એમાં અલગ અલગ પ્રકારના કણ આવેલા હોય છે, કોષ આવેલા હોય છે. શ્વેત કણ હોય છે, રક્ત કણ હોય છે, રુધિર કણિકાઓ હોય છે, રુધિર રસ હોય છે. એમાંથી શ્વેત કણ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ પણ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે. તમને પૂછે શ્વેત કણ કેટલા કોષનું બનેલું છે, તો કે એક કોષનું, જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેત કણ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય તેવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે, તો કે આકૃતિ 8.4 માં એ શું દર્શાવે છે, તો કે મનુષ્યના ગોળાકાર રક્તકણ એટલે કે મનુષ્યમાં જે રુધિરની અંદર જે રક્તકણ આવેલા હોય છે, જે લાલ રંગના હોય છે, એ કેવા હોય છે, તો કે ગોળાકાર હોય છે, એક કોષના બનેલા હોય છે. બી આકૃતિ શું આપ્યું છે, તો કે ત્રાકાકાર સ્નાયુ કોષો એટલે કે આપણા સ્નાયુ છે, હાથ પગના જે સ્નાયુ છે, માંસપેશી છે, એ જે કોષના બનેલા છે, એ કોષનો આકાર કેવો હોય છે, તો કે ત્રાકાકાર છે, થોડોક લંબાયેલો આકાર હોય છે. અને 8.4 માં સી આકૃતિ શું આપી છે, તો કે લાંબો શાખિત ચેતાકોષ. આ કોષ કેવો છે, તો કે લાંબો છે, શાખિત એટલે કે શાખા, કેમ વૃક્ષમાં શાખા હોય, ડાળખી હોય, એવી રીતે આ શાખા ધરાવતો ચેતાકોષ આવેલો છે. ચેતાકોષ દ્વારા શું કાર્ય થાય, તો કે ચેતાકોષ છે સંદેશાનું વહન કરે છે. દાખલા તરીકે તમને પગમાં કાંટો વાગે તો મગજને કેવી રીતે ખબર પડી જાય છે, તમને પગમાં કાંટો વાગે એટલે તમારો પગ છે ઊંચો થઈ જાય છે, એટલે કે ઊંચકાવી લો છો. તો મગજને સંદેશો કોણે પહોંચાડ્યો, તો કે આપણા શરીરમાં, આખા શરીરમાં ચેતાકોષ આવેલા છે. દાખલા તરીકે પગમાં કાંટો લાગે તો પગના ચેતાકોષ દ્વારા સંદેશો મગજ સુધી પહોંચે છે અને મગજને કહે છે કે પગમાં કાંટો વાગ્યો છે, એટલે મગજ ફરીથી વળતો સંદેશો આપે છે અને પગને એમ કહે છે કે તું જમીન ઉપરથી આ પગ ઊંચકી લે, એટલે તને કાંટો નહીં વાગે. તો આ સંદેશાનું વહન ચેતાકોષ દ્વારા થાય છે, એનું આપણે 10મા ધોરણમાં વિગતે અભ્યાસ કરશું. બરાબર છે? મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર સ્નાયુ ચેતાકોષના કોષો દર્શાવેલા છે, જે વિભિન્ન આકારમાં અનેક વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે. કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા કે લંબાયેલા હોય છે. એવું ન હોય કે કોષ હોય ગોળ જ હોય. જો અહીંયા આકૃતિમાં આપ્યું છે રક્તકોણ ગોળ છે, ત્રાકાકાર સ્નાયુ કોષો એ દંડ જેવા આકારના છે. બરાબર છે? ચપટા છે તો અલગ અલગ પ્રકારના, કેટલાક કોષો લાંબા હોય છે જેના બંને છેડા અણીદાર હોય છે, તેમનો આકાર ત્રાકાકાર હોય છે. ઘણીવાર કોષો ઘણા બધા લાંબા હોય છે. કેટલાક કોષો શાખાવાળા હોય છે જેમ કે ચેતાકોષ. ચેતાકોષ છે સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે, જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેને આકાર પ્રદાન કરે છે? કોષના જુદા જુદા સંઘટકો એક પટલ દ્વારા ઘેરાયેલા છે. આ પટલ વનસ્પતિ અને પ્રાણીઓના કોષને આકાર પ્રદાન કરે છે. વનસ્પતિના કોષોમાં તેનાથી વિશેષ એક આવરણ આવેલો હોય છે, જેને કોષ દિવાલ કહે છે. તમને ખબર છે કોષનો આકાર કોણ પ્રદાન કરે છે, કોણ એને આકાર આપે છે? કોષની બહારની બાજુ એક પટલ આવેલું છે જેને કોષરસ પટલ કહેવાય, એ કોષને એનો આકાર નિશ્ચિત કરે છે. પણ વનસ્પતિ કોષ હોય એમાં સૌથી બહારનું આવરણ તો કોષ દિવાલ છે, એટલે કે સેલ વોલ છે. તો વનસ્પતિ કોષમાં આકાર પ્રદાન કરવાનું કાર્ય કોષ દિવાલ કરે છે, જે કોષોને આકાર તેમજ દૃઢતા એટલે કે મજબૂતાઈ પ્રદાન કરે છે. બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે કોષનું કદ એટલે કે સાઇઝ ઓફ સેલની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.